એ નફામાં વધઘટ થાય છે એટલે કે પહેલા વર્ષે 10000 થયો પછી 20000 થયો પછી પાછો ઘટીને 5000 થઈ ગયો પછી પાછો વધ્યો 25000 એક વર્ષે પછી ખોટ ગઈ તો એક તો સતત નફો તો થતો નથી ખોટ થાય છે અને પ્લસ નફો પણ એક ધારો નથી રહેતો એમાં પણ વધઘટ થયા કરે છે તો આવા સંજોગોમાં જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે આપણે સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ભરવો પડે બરાબર એટલે કે આપણે સરેરાશ નફો શોધવો પડે અને આપણે ઉદાહરણ આપીને ફરી એકવાર સમજાવી દઉં નવા મિત્રો માટે ધારો કે આપણે 5 વર્ષનો નફો આપેલો છે 2001 2003 2004 અને 2005 બરાબર નફો આપેલો છે પહેલા વર્ષે છે 10000 પછી છે 50000 પછી પછી એક વર્ષે ખોટ ગઈ 20000 ની બરાબર ત્યાર પછી 10000 થાય છે અને પછી પાછો 15000 થાય છે ચલો આ શું થાય છે નફામાં વધઘટ બરાબર વધે છે પાછો ખોટ જાય છે પાછો ઘટે છે પાછો વધે છે તો આવા સંજોગોમાં આપણે શું શોધી શકીએ સરેરાશ નફો હવે ક્યારે પરીક્ષાની અંદર તમે ભૂલ કરો એના માટે એ લોકો એ રીતે આપતા હોય છે કે આ જે વર્ષ છે આડા અવળા આપેલા હોય 2001 પછી 2004 આપ્યો હોય 2002 હોય પછી 2005 હોય આપણે શું કરવું એને ગોઠવી દેવાના પહેલા લાઇનસર ગોઠવી અને એની સામે એ જ વર્ષનો નફો આપણે લખી નાખવાનો અને પછી જ દાખલો આપણે ગણવાનો સરેરાશ નફામાં જો કે વાંધો નહીં આવે પણ ભારે સરેરાશ નફો જ્યારે આપણે શોધવાનો હશે ત્યારે આપણે ભાર આપવાનો હોય છે જો આડાવડા વર્ષ લખીશું તો ભાર આપણો ખોટો આવશે તો આ પદ્ધતિમાં આપણને ખબર છે કે સરેરાશ નફો શોધવો હોય તો કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા બરાબર કુલ નફો શોધી શકાય 1 2 3 4 એનો સરવાળો કરીશું અને એમાંથી ખોટ આપણે બાદ કરીશું જે મળશે એ આપણો નફો થશે બરાબર 68,000 અને ભાગ્યા વર્ષની સંખ્યા તો કેટલા વર્ષનો નફો છે 5 3 હજાર તો સ્વાધ્યાયની અંદર આવો દાખલો આપેલો છે જે દરેકે ગણી નાખવાનો છે ઉદાહરણમાં પણ છે દાખલો નંબર 4 પાછો ફરી વધે છે ફરી વધે છે પછી શું થઈ જાય છે ઘટી જાય છે આપણે કઈ સરેરાશ નફો શોધવો પડે બરાબર સરેરાશ નફો શોધ્યા પછી આપણે તો દાખલા સાથે ગણે છે પાઘડીના તો પાઘડી શોધવી પડે તો પાઘડીનું સૂત્ર શું છે તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની અવધિના વર્ષ સરેરાશ નફો આપણે અહીં જે મળ્યો હશે એ લખીશું અને પાઘડીની ખરીદના વર્ષ આપણને ચોપડીમાં આપેલા હશે દાખલા નંબર 4 માં જુઓ 4 વર્ષની ખરીદ હા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ચોખ્ખું લખ્યું છે કે 4 વર્ષની ખરીદીને આધારે તો આપણે અહીંયા 4 વર્ષ લખવાના ઘણા લોકો ભૂલથી 5 લખીને આવે છે આપણે સ્પષ્ટ વાંચો કે ખરીદી કેટલા વર્ષની છે એના આધારે કરવાનું બરાબર ત્યાર પછી આ પદ્ધતિમાં તો આપણને ખબર પડી કે નફામાં વધઘટ થાય છે તો આપણે સરેરાશ નફો શોધવો પડે પણ બીજું એક છે કે નફામાં સતત વધારો થતો હોય જો લખું છું અહીંયા નફો જે છે 10 માંથી 20 થાય છે 20 માંથી 35 થાય છે 40 અને
તો આ દાખલો ભણવા માટે આપણે પહેલા તો ભાર આપવો પડે, તો અહીં લખીશું આપણે ભાર અને એ આવશે ભારિત નફો, બરાબર. હવે મેં તમને એમ કીધું કે આ દિવસ આડા વડા આપેલા હોય તો આપણે સીધા ગોઠવી દેવાના. આપણે 2001 પછી 2005 આપેલું હોય, 4 આપેલું હોય, પછી 2 આપ્યું હોય તો આપણે વ્યવસ્થિત ગોઠવી દેવાના. કારણ શું? આપણે અહીંયા ભાર આપવા પછી ભાર આપણે સળંગ લખીએ છીએ 1 2 3 4, અને આપણે એ ક્રમ જળવાઈ રહે એના માટે એ રીતે આપણે ભાર લખવો પડશે. તો આપણે ભારનો સરવાળો કરવો પડે, તો કુલ ભાર મળે આપણે કેટલો? 15. અને પછી આપણે શોધવાનો ભારિત નફો. એ કઈ રીતે શોધાય? તો જે નફો આપ્યો છે એને ભાર જોડે શું કરવાનો? ગુણાકાર કરવાનો, બરાબર. એ કરીશું તો આપણે ભારિત નફો મળી જશે. તો અહીંયા આવશે 10,000, 40,000, 1,05,000, 1,05,000, 1,60,000, 1,50,000, 1,60,000, 1,50,000. બરાબર, આ રીતે કરશું એટલે આપણે કુલ ભારિત નફો મળી જશે. એને કહેવાય 5 ભારિત સરેરાશ નફો. ચોપડીમાં ચાર વર્ષ આપણને આપેલા છે અને ચાર વર્ષના નફાની વિગત આપી છે વર્ષ ક્રમમાં ગોઠવેલા છે. નફો જો પહેલા વર્ષે 60,000 છે, પછી 80,000, પછી ખોટ છે, પછી 30,000. તો કઈ પદ્ધતિ વાપરવાની? સરેરાશ. હવે નફો શોધીએ તો કુલ નફો કેટલો થાય છે? 60,000. કેવી રીતે કરવાના? તો 60,000 વત્તા 80,000 વત્તા 30,000, અને એમાંથી ખોટ 20,000 શું કરવાની? બાદ કરવાની, બરાબર. એટલે બરાબર કુલ નફો, અને કુલ નફો ભાગ્યા 4 વર્ષ 37,500 કેટલા આવશે? 37,500. બરાબર, તો 37,500 તો આપણને મળ્યા. એ શું મળ્યું આપણને? કુલ નફો મળ્યો ને. કુલ નફો ભાગ્યા 4 વર્ષ કરો, કારણ કે 4 વર્ષ આપણને આપેલા છે. 5 વર્ષ. ના ના, 4 છે. 4 છે. 37,500 ભાગ્યા કા કરે? કોઈને ખબર ના પડી હોય? પાયલ ખબર પડી? છઠ્ઠો દાખલો દરેકે ઘરેથી ગણવાનો છે. સાતમો દાખલો જોઈ લઈએ આપણે. એમાં તો આપણે કીધું છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિને આધારે, પણ કદાચ લખેલું ન હોય તો આપણે જાતે ખબર પડવી જોઈએ નફો જોઈને, કારણ કે નફામાં શું થાય છે? સતત વધારો થાય છે, બરાબર. તો
સતત વધારો થતો હોવાથી ભારે સરેરાશ નફાની પદ્ધતિથી તમારે એ નફો શોધી દેવાનો અને પછી શોધવાની આપણે પાગડી કેટલા વર્ષની ખરીદીને આધારે છે ત્રણ વર્ષની ખરીદીને આધારે તો જે નફો મળે છે એના ગુણ્યા આપણે ત્રણ કરીશું તો આપણને પાગડીની રકમ મળી જશે તો દરેક જણા એક કામ કરવાનું છે તમારે ફરી એકવાર એક ચોપડો ભરાઈ દેવાનો છે એ સ્વાધ્યાયનો બનાવો કે ગમે તે બનાવો દાખલા નંબર 4 થી આજે હું જ્યાં સુધી દાખલા ગણાવું છું એ તમારે ગણવાના છે એ દાખલા ગણ્યા પછી ઉદાહરણની અંદર જેટલા પણ દાખલા છે રોજનું કામ રોજ કરવાનું છે સાથે સાથે કરતું રહેવાનું છે ત્યાર પછી તમારી પાસે કોઈ પ્રશ્નપત્ર પડ્યા છે માર્વેલના હોય ગાલાના હોય નિબંધના હોય ગમે તે અને કદાચ નથી તો તમને ઓનલાઈન ઘણા બધા પેપર મળી જશે ઘણા બધા વર્ષના તો એમાં પાઘડીના જે કઈ દાખલા છે બધા જ આપણે ભરવાના છે એનું કારણ શું છે કે બોર્ડની એક્ઝામમાં જે દાખલા પૂછે છે કંઈક નવા પોઈન્ટ હોય છે એની અંદર સ્વાધ્યાયના કેટલા પૂછાય કે જરૂરી નથી સ્વાધ્યાય અને ઉદાહરણ જેવા હોય પણ એ લોકો કે આપણે કંઈક રકમમાં ફેરફાર કરતા હોય છે તો આપણે એક કામ પહેલાં કરવાનું છે આપણું ચેપ્ટર એક પૂરું થયું ને તો ચેપ્ટર એકના જે કંઈ ટૂંકા દાખલા છે એ તો આપણે ગણ્યા છે સ્વાધ્યાય અને ઉદાહરણના હવે 5-10 વર્ષના પેપર આપણે ગોતી લેવાના આગળના અને એમાં સી સેક્શનની અંદર 21મો દાખલો એ ચેપ્ટર એકનો હોય છે સી સેક્શનની અંદર પહેલો દાખલો જે 21 નંબરનો દાખલો કહેવાય છે એ પહેલા ચેપ્ટરનો જ હોય છે તો દરેકની પાસે જેટલા પણ પેપર અવેલેબલ છે ઓનલાઈન કે પછી ઓફલાઈન તમારી પાસે તો દરેક જણા સી સેક્શનનો 21મો દાખલો જેટલા પણ પેપર છે 5-10 પેપર એ બધાનો એ ગણી નાખશે જોજો તમને માંથી કેટલા દાખલા આવડે છે કારણ કે અમુક કંઈક નવા પોઈન્ટ હશે એની અંદર જે આપણે સોલ્વ કરીશું અને એ વખતે તો એક જ દાખલો પૂછાતો હતો હવે આપણે તો બે પૂછાવાના છે એટલે આપણે તો બહુ સરસ રીતે તૈયારી કરવાની છે કોઈ પણ પોઈન્ટ આપણે છૂટવું જોઈએ નહીં આપણે એવું માની જઈએ કે ભાઈ આપણે સ્વાધ્યાયને આવડે છે ઉદાહરણ આવડે છે તો પરીક્ષામાં તો આપણને આવડવાના જ છે પણ કદાચ પેપર સેટર એવો હોય કે કોઈ અઘરો દાખલો મૂકી દે તો એવો દાખલો પણ આપણને આવડવો જોઈએ કોઈ પણ પ્રકારનો દાખલો આપણે છૂટવો જોઈએ નહીં બરાબર અને થિયરી પણ તૈયાર કરવાની છે મેં તમને કીધું છે કે પહેલું ચેપ્ટર આપણું પૂરું થયું તો સાથે પહેલા ચેપ્ટરની થિયરી પણ તૈયાર કરી દેવાની છે બરાબર અને આપણું પાઘડીનું પૂરું થશે તો પણ પાઘડીના પણ આપણે વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો પૂછીશું તો પાઘડીનું આપણે એક બે દિવસમાં પૂરું થઈ જશે તો બુધવારે હજુ કાલનો દિવસ આપણી પાસે બુધવારે આપણે દરેકને પાઘડીની થિયરી એટલે કે પાઘડીમાંથી વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો પૂછાય છે જે દરેકે તૈયાર કરીને આવવાનું છે ઘણા બધાનો પ્રશ્ન એવો હતો કે ટીચર અપેક્ષિત હજી અવેલેબલ નથી બજારની અંદર તો મારું સજેશન એવું હતું કે જેની પાસે પણ જે જૂની અપેક્ષિત છે એકબીજા એના ફોટા પાડીને શેર કરી દેવાના કારણ કે નવી આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની નથી કે ક્યારે આવે ત્યાર પછી બધું ભેગું થઈ જાય એના કરતાં આપણે અત્યારે કરતા થઈએ કદાચ ઉમેરાયા હશે તો 2 કે 3 વિકલ્પો નવા ઉમેરાયા હશે એ આપણે કરી દઈશું પછી પાછળથી એટલે આપણે તૈયારી અત્યારે આપણે ચાલુ કરી દેવાની છે તો બુધવારે આપણે પાઘડીનું મૂલ્ય 11 ચેપ્ટર એના વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો તમને પૂછીશું દરેક જણા તૈયાર કરી દેવાના છે બરાબર અને હવે આપણે 7 જે દાખલા છે સ્વાધ્યાયના એ પૂરા થઈ ગયા છે 8મા દાખલાની આપણે શરૂઆત કરવાની છે તો 7મા દાખલામાં વાત કરી કે અધિક નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે અને એની અંદર 6 સ્ટેપ છે બરાબર દરેકને ખ્યાલ છે કરતા કરતા આપણે 4 સ્ટેપ સુધી પહોંચ્યા છીએ પહેલું હતું રોકાયેલી મૂડી એટલે કે કુલ મિલકતમાંથી કુલ દેવા આપણે બાંધી નાખવાના અથવા તો ચોખ્ખી મિલકતો આપણને આપી હોય એ લખી નાખવાની ત્યાર પછી છે અપેક્ષિત વળતરનો દર જેની ટકાવારી આપણને દાખલામાં આપેલી હશે ત્યાર પછી છે અપેક્ષિત નફો અપેક્ષિત નફો કઈ સુધી કઈ રીતે સુધાય જે રોકાયેલી મૂડી આપી છે એના ગુણ્યા અપેક્ષિત વળતરનો દર જે અપેક્ષિત નફો મળી જાય ત્યાર પછી સરેરાશ અથવા ભારે સરેરાશ નફો
એ કઈ રીતે સુધાય એની આપણે ડિટેલમાં ચર્ચા કરી અને એ પ્રકારના દાખલા પર આપણે કોઈ ધ્યાન જોઈ લીધા બરાબર તો પછી હવે પાંચમો સ્ટેપ આપણે સમજવાનું છે પાંચમો સ્ટેપ છે અધિક નફો અધિક નફો આપણને મળી જશે અને છેલ્લું સ્ટેપ છે પાગડી બરાબર શું થશે અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા અધિક નફો ગુણ્યા પાગડીની ખરીદીના વર્ષોની સંખ્યા બરાબર છે પાગડીની ખરીદીના વર્ષો તો આ રીતે છે સ્ટેપ જો આવડતા હશે તો જ તમે દાખલો સાચો ગણી શકશો